સમાચાર ગુજરાત તાજા અને ખૂબ જ મહત્વના શૈક્ષણિક સમાચાર. ધોરણ 1 થી 8 ની શાળામાં હવે આ વિદ્યાર્થીઓએ નહીં આપવી પડે પરીક્ષા. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વનો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે વિદ્યાર્થીઓમાં આનંદો અને નહીં આપવી પડે પરીક્ષા. હવે બીજા ધોરણ સુધીના બાળકોને કોઈ પણ પ્રકારની ટેસ્ટ અને પરીક્ષા આપવાની રહેશે નહીં, તેમને એમાંથી મુક્તિ મળવા જઈ રહી છે. વાસ્તવમાં આ બાબતે નેશનલ કરિકુલમ ફ્રેમવર્કના ડ્રાફ્ટમાં કહેવામાં આવી રહ્યું છે. NCF ડ્રાફ્ટમાં ચોક્કસપણે ટેસ્ટ કે પરીક્ષા વિશે કહેવામાં આવ્યું છે કે બીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. એટલું જ નહીં મિત્રો, ડ્રાફ્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થી પર કોઈ પણ વધારાનો બોજ ન પડે એ રીતે મૂલ્યાંકન કરવું જોઈએ. NCFA નેશનલ એજ્યુકેશન પોલિસી અનુસાર તૈયાર કરવામાં આવી છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાએ મૂલ્યાંકનની પદ્ધતિ પણ નિર્ધારિત કરી છે. આ પદ્ધતિ બે પ્રકારની હોઈ શકે છે, જેમાં પ્રથમ એ છે કે બાળકનું મૂલ્યાંકન કરવું જોઈએ અને બીજી રીત એ છે કે તેઓએ શીખવા દરમિયાન જે વસ્તુઓ તૈયાર કરી છે તેનું વિશ્લેષણ કરવું જોઈએ. આ ઉપરાંત NCF ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ગ 2ના બાળકોમાં મૂલ્યાંકન માટે ચોક્કસ મૂલ્યાંકન અને પરીક્ષાઓ યોગ્ય નથી. બાળકો વચ્ચે અને તેમના વાંચન દરમિયાન મૂલ્યાંકનમાં ભિન્નતા હોવી જોઈએ. બાળકોની શીખવાની રીત અલગ છે, તેઓ દરેક વસ્તુને અલગ રીતે રજૂ કરે છે. શીખવાના પરિણામો અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવાની વિવિધ રીતો હોવી જોઈએ. જેમાં જણાવાયું છે કે શીખવાના પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ પ્રણાલીઓ ગણવાનું કામ શિક્ષકોનું હોવું જોઈએ. ફક્ત આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. મૂલ્યાંકનને રેકોર્ડ અને ડોક્યુમેન્ટમાં રાખવા જોઈએ. વિદ્યાર્થીઓ કરેલી પ્રગતિને વ્યવસ્થિત રીતે નોંધણી કરવી જોઈએ. મૂલ્યાંકનને કારણે વિદ્યાર્થી પર વધુ બોજ ન હોવો જોઈએ. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો મોટો નિર્ણય. અમદાવાદ અને ગાંધીનગરમાં અન્નપૂર્ણ યોજનાના 29 કેન્દ્રો ખુલશે. અગાઉ ઓક્ટોબરમાં મહિનામાં 22 કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ શ્રમિકો અને તેના પરિવારોને નજીવા દરે ભોજન મળશે. આપને જણાવી દઈએ મિત્રો કે આ યોજના હેઠળ 5 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે. જાન્યુઆરી 2023માં વધુ 60 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આમ રાજ્ય સરકારે ખૂબ જ સરસ આયોજન કર્યું છે.